આ કોઈ પણ ફોનના યુટ્યુબના ફ્રી એપમાં પ્રોબ્લેમ શું છે કે આપણે જે વિડીયો જોતા હોય કે ટ્યુટોરિયલ જોતા હોય કે કંઈ પણ જોતા હોય બેકગ્રાઉન્ડમાં પ્લે ના થાય, એપ આપણે ચાલુ ને ચાલુ જ રાખવું પડે. અને એ પ્રોબ્લેમ આપણે બધા જ ફેસ કરીએ છીએ કે પ્રીમિયમના પૈસા કોણ ખર્ચે અને બેકગ્રાઉન્ડમાં મારે પ્લે બી કરવું છે. તો એના માટે ટેક મસાલામાં હું તમારા માટે યુટ્યુબની ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યો છું, જેમાં આજે હું તમને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યુટ્યુબ બેકગ્રાઉન્ડમાં કેવી રીતે પ્લે કરાય એ પણ બતાવવાનો છું. આપણે ફોનમાં બીજું બધું બી કરતા હોય તો એના માટે સૌથી પહેલા હું તમને કહીશ કે જો યુટ્યુબનું એપ આપણે ખોલીએ તો એ વિડીયો કોઈ પણ ચાલતી હોય, વિડીયો ચાલુ વિડીયોમાંથી આપણે બહાર નીકળી જઈએ ને તો એ વિડીયો પોઝ થઈ જાય. તો આ કામ તમે કરી શકો તમારા ફોનમાં ગૂગલ ક્રોમ કે પછી અગર કોઈ એપલ યુઝર છે તો એમના ફોનમાં સફારી બ્રાઉઝર હશે, એ સફારી બ્રાઉઝર ખોલો કે પછી ગૂગલ ક્રોમ ખોલો. એમાં વેબસાઇટમાં ટાઈપ કરો www.youtube.com. એ તમે કરશો એટલે આપણે સર્ચ કરીએ કે બેટરી કેવી રીતે બચાવાય. ટેક મસાલાનો જે એક એપિસોડ છે એ આપણે સર્ચ કર્યું તો પછી આ એપિસોડ આવી ગયો. આ હવે પ્લે કરીને હું ચાલુ કરીશ ને અને પછી હું બહાર નીકળી જઈશ તો આ વિડીયો પણ બંધ થઈ જશે યુટ્યુબ એપની જેમ. પણ આપણે પાછા આમાં જઈશું, આમાં જઈને આપણે ઉપર મેન્યુ બટન છે ને મેન્યુ બટન દબાવશું તો એમાં ડેસ્કટોપ સાઇટ આવે છે, જે સફારીમાં પણ તમને ઓપ્શન આપશે એપલમાં. તો એ ડેસ્કટોપ સાઇટ તમે સિલેક્ટ કરી દો એટલે ફરીથી આખું લોડ થશે. એ લોડ થઈ જશે આખું, એના પછી તમે બહાર નીકળશો એટલે બંધ તો થઈ જશે પણ તમે ઉપરથી સ્વાઇપ ડાઉન કરશો તો તમારા બ્રાઉઝરમાંથી તમને એક પ્લેનું ઓપ્શન આવે છે, એ તમે પ્લે કરશો એટલે આ ચાલુ થઈ ગયું. આટલી સિમ્પલ પ્રોસેસ છે એટલે ક્યારે બી તમારે ક્યાંય પણ યુટ્યુબ વિડીયો પ્લે કરવી હોય બેકગ્રાઉન્ડમાં તો આ કુલ ટ્રિક તમે યુઝ કરી શકો છો. એનાથી ફ્રેન્ડ્સને તમે ઉલ્ટું પણ બનાવી શકો કે મેં તો પ્રીમિયમ ખરીદ્યું છે, મેં પૈસા ભરતા હે. બીજી તમને જે હું ટ્રીક બતાવવાનો છું ને એ છે યુટ્યુબમાં આપણે વિડીયો પ્લેબેક સ્પીડ કંટ્રોલ કરી શકીએ. એટલે આમાં કેવું હોય, તમે વિડીયોને ફાસ્ટ કરી શકો કે પછી વિડીયોને સ્લો પણ કરી શકો જોતા જોતા. આમાં કેવું હોય છે, ઘણી વખત મને બહુ જ બધા લોકો કહે છે કે યાર ગુંજ તું બહુ જ ફાસ્ટ બોલે છે, ધીમું બોલ ધીમું બોલ. તો અગર જો તમને પણ ક્યારે એવું લાગે કોઈ પણ વિડીયોમાં કે આ ધીમો કરવાની જરૂરત છે કે ફાસ્ટ કરવાની જરૂરત છે તો તમે યુટ્યુબમાં ચાલુ વિડીયોમાં કરી શકો છો. તો એના માટે શું કરવાનું, યુટ્યુબ ખોલવાનું. યુટ્યુબ ખોલીને પછી તમારે જે વિડીયો જોવો છે એ વિડીયો જોવો. હવે એમાં ઉપર ટેપ કરશો અને પછી તમે મેન્યુ બટન દબાવશો ને તો એ મેન્યુ બટન દબાયા પછી તમને પ્લેબેક સ્પીડનું ઓપ્શન આવે છે, જેમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે. 1.25, 1.5, 1.75 આપણે 2x કરી દઈશું અને 2x કરી દીધું એટલે ડબલ સ્પીડ થઈ ગઈ. હવે સાંભળો આ કેવું સંભળાય, કોઈ પણ વ્યક્તિ હવે 3D ફોટો પોસ્ટ કરી શકે અને એ તમારે જોવું હોય તો એવું તમને અત્યારે બતાવી દઈશ. એમાં આપણે પછી ચેન્જ કરીને પછી પ્લેબેક સ્પીડ ચેન્જ કરી દઈશું અને સ્લો કરી દઈશું, 0.5 કરશું આપણે. અને હવે જો આ ધીમું થઈ ગયું તો સિલેક્ટ કરી દો સિલેક્ટ. બસ આવી રીતે તમે યુટ્યુબમાં પ્લેબેક સ્પીડ કંટ્રોલ કરી શકશો. નેક્સ્ટ વસ્તુ જે હું તમને બતાવવાનો છું યુટ્યુબમાં, એ ઘણા બધા લોકો કમેન્ટ્સ કરતા હોય છે ને એમને જોઈએ છે એમની કમેન્ટ્સ નોટિસ થાય, પણ બધી સેમ ફોન્ટમાં હોય છે એટલે કેવી રીતે નોટિસ થાય. તો હું તમને શીખવાડીશ કઈ રીતે તમે ફેન્સી ફોન્ટ્સથી કમેન્ટ કરી શકો. એના માટે તમે સૌથી પહેલાં ગૂગલ કરો ફેન્સી ટેક્સ્ટ જનરેટર, કોઈ પણ પહેલી લિંક આવી એના ઉપર તમે આવી જાઓ. એમાં હવે ઉપર આપણને ઓપ્શન આવે છે કે તમે તમારું ટેક્સ્ટ લખો. તો મેં લખી દીધું છે ફર્સ્ટ કોમેન્ટ. હવે નીચે એમાં એટલા બધા અલગ અલગ ઓપ્શન આવે છે જે ઓપ્શનમાં આપણે જોઈ શકીએ. હવે જો આ ઓપ્શન મને ગમી ગયો એને આપણે સિલેક્ટ કરીશું, આખું સિલેક્ટ કરીશું, કોપી કરીશું, પછી આપણે યુટ્યુબમાં જઈશું, જે વિડીયોમાં કમેન્ટ કરવી છે એમાં જઈશું અને પછી સીધું આપણે પેસ્ટ કરી દઈશું. બસ એટલે આપણી કમેન્ટ આમાં સૌથી અલગ હશે એટલે બધાનું ધ્યાન આપણી કોમેન્ટ પર પડશે જ. નેક્સ્ટ જે હું તમને કહેવાનો છું એ છે ડબલ ટેપ ટુ સી. એટલે યુટ્યુબમાં જો કોઈ પણ વિડીયો ચાલુ હોય ને એ વિડીયોમાં આપણે ડબલ ટેપ કરીએ ને તો એ આગળ વધ્યો. હવે મારામાં 10 સેકન્ડ ઓલરેડી સેટ છે એટલે હું ડબલ ટેપ કરું તો 10 સેકન્ડ આગળ વધી ગયો, ડબલ ટેપ કરું તો 10 સેકન્ડ પાછળ વધી ગયો. મારે અગર વધારે આગળ કરવો છું તો હું ડબલ ટેપ બહુ બધી વાત કરીશ તો 10, 20, 30, 40 સેકન્ડ થશે. હવે આ તો મેં તમને બતાવી દીધું, આ તમને ખબર જ હશે, પણ આ સીકની તમે ડ્યુરેશન પણ ચેન્જ કરી શકો છો. એના માટે તમારે સેટિંગ્સમાં જવાનું, જનરલમાં જવાનું. જનરલમાં ડબલ ટેપ ટુ સીકનું ઓપ્શન આવે જ છે. એમાં જઈને 10ની જગ્યાએ જો અગર આપણે 30 સેકન્ડ કરી દીધું અને જે વિડીયો આપણે જોઈએ છે એમાં હવે ડબલ ટેપ કરશું તો 30-30 સેકન્ડનું સીક થશે. નેક્સ્ટ વસ્તુ જે આપણે કરવાના છે એ છે ડાર્ક થીમ ફોર યુટ્યુબ. એટલે આ વોટ્સએપ ને બધા એપ્સમાં ડાર્ક થીમ આવે છે, યુટ્યુબમાં ઘણા બધા ટાઈમથી ડાર્ક થીમ છે. હવે એ તમારે એક્ટિવેટ કરવું હોય તો યુટ્યુબમાં જવાનું, સેટિંગ્સમાં જવાનું. સેટિંગ્સમાં જનરલમાં જશો તમે તો ડાર્ક થીમ આવશે, એમાં ડાર્ક થીમ ઓન કરી દેશો એટલે તમારું બધું ડાર્ક થઈ ગયું. આ જો વિડીયો પ્લે કરી એમાં પણ આપણને ડાર્ક આવે છે.
નેક્સ્ટ વસ્તુ જે હું તમને બતાવવાનું છું એ છે ઇનકોગ્નિટો મોડ. એટલે જેવું આપણને ગૂગલ ક્રોમમાં મળે છે એવી રીતે ઇનકોગ્નિટો મોડમાં તમે જે પણ સર્ચ કરો છો કે પછી તમે જે પણ વિડીયોઝ જુઓ છો એ બધી પ્રાઇવેટ રહેશે, એની હિસ્ટ્રી ક્યાંય સેવ જ નહીં થાય, ના સર્ચ હિસ્ટ્રી ના વોચ હિસ્ટ્રી. હવે એના માટે તમારે શું કરવાનું, તમારે યુટ્યુબના હોમ પેજ પર આવવાનું, એમાં તમારો જે લોગ્ડ ઇન વાળું અકાઉન્ટનું જે ફોટો છે ને જમણી બાજુ કોર્નરમાં, એના ઉપર ક્લિક કરવાનો, એમાં ટર્ન ઓન ઇનકોગ્નિટો આવે છે, એ ટર્ન ઓન ઇનકોગ્નિટો તમે દબાવી દેશો એટલે તમારું બધી સર્ચ અને તમારા બધી હિસ્ટ્રી અત્યારે જે તમે જોશો ને એ કશું દેખાશે નહીં, કશું સેવ નહીં થાય, એટલે ઇનકોગ્નિટો મોડ એક્ટિવેટ થઈ ગયો. હવે માની લો કે તમારો ફોન તમે વાપરો છો અને તમારા ફોનમાં યુટ્યુબ તમારા ઘરમાં નાના બાળકો છે એ પણ વાપરે છે અને તમને નથી જોઈતું કે ઘણી વિડીયોઝ જે તમે જોઈ છે વાયલન્સ વાળી હોય કે બીજી કોઈ પણ પ્રકારની એ બાળકો જોવે, તો તમે યુટ્યુબમાં તમારી વોચ હિસ્ટ્રી અને સર્ચ હિસ્ટ્રી ક્લિયર બી કરી શકો છો અને તમે પોઝ બી કરી શકો છો કે એ સર્ચ હિસ્ટ્રી કે વોચ હિસ્ટ્રી એમાં રહે નહીં. એટલે આ નેક્સ્ટ ઓપ્શન જે હું તમને, નેક્સ્ટ ટ્રિક જે હું તમને બતાવવાનો છું ને એ આ છે. હવે આના માટે આપણે જવાનું સેટિંગ્સમાં જવાનું. સેટિંગ્સમાં એક વખત આપણે પહોંચી ગયા તો હિસ્ટ્રી એન્ડ પ્રાઇવસી આવે છે, એમાં તમે ક્લિયર વોચ હિસ્ટ્રી કરી શકો, ક્લિયર સર્ચ હિસ્ટ્રી કરી શકો, પોઝ વોચ હિસ્ટ્રી કરી શકો કે પછી પોઝ સર્ચ હિસ્ટ્રી તમે પોઝ કરી દેશો એટલે ઇનકોગ્નિટો જેવું જ થઈ ગયું કે હવે હિસ્ટ્રી દેખાતી બંધ થઈ જશે. આ હતી યુટ્યુબની લેટેસ્ટ ટિપ્સ અને ટ્રિક્સ જે ટેક મસાલામાં હું તમારા સુધી લાવ્યો છું. ટેક મસાલાનો આ એપિસોડ તમને કેવો લાગ્યો, આ ટિપ્સ અને ટ્રિક્સ કેવી લાગી એ નીચે કમેન્ટ્સમાં મને જણાવજો. અગર આ ટિપ્સ અને ટ્રિક્સ તમે યુઝ કરો છો તો આ બધા સાથે શેર કરી દેજો, બધા યુઝ કરવા જેવી જ ટિપ્સ અને ટ્રિક્સ છે. તમારે જો ટેકની બધી જ ન્યૂઝ જોવી હોય કે પછી તમારે નોર્મલ રેગ્યુલર ન્યૂઝ જોવી હોય તો એના માટે વીટીવી ગુજરાતીનું એપ જરૂરથી ડાઉનલોડ કરી દેજો. આપણે ફરીથી મળીશું ટેક મસાલાના નેક્સ્ટ એપિસોડમાં.